મિત્રો નમસ્કાર આજનો દિન મહિમા તારીખ પચીસ માર્ચ આજે યાદ કરીએ આપણા સૌના પ્રિય સાહિત્યકાર ચંદ્રકાંત બક્ષી શબ્દના કિમિયાગર ચંદ્રકાંત બક્ષીનો જન્મ ઉત્તર ગુજરાતના પાલનપુરમાં ઈસવીસન ઓગણીસો ને બત્રીસમાં થયો હતો મેટ્રિક થયા પછી કલકત્તાની સેન્ટ જેવિયર્સ કોલેજમાંથી સ્નાતક થયા અને પછી કાયદાની ડિગ્રી મેળવ્યા બાદ ઇતિહાસ અને રાજ્યશાસ્ત્રમાં અનુસ્નાતક થયા અઢાર વર્ષની ઉંમરે એમણે લખવાનું શરૂ કર્યું તે છેક જીવનના આખરી શ્વાસ સુધી લખતા રહ્યા એમણે જે પહેલી ટૂંકી વાર્તા લખી એનું નામ મકાનના ભૂત એ કહેતા કે મારું ગુજરાતી બહુ ખરાબ છે જો હવે હું આ ભાષામાં નહીં લખું તો કદાચ સાવ ભૂલી જઈશ પણ પછી કુમારમાં વાર્તા છપાય ત્યારબાદ ક્યારેય પાછું વાળીને જોયું નથી પચીસ વર્ષની વયે એમની પ્રથમ નવલકથા પડઘા ડૂબી ગયા પ્રગટ થઈ સ્પીડ બ્રેકર ક્લોઝઅપ પેરેલિસિસ પડઘા ડૂબી ગયા સુરખાબ તવારીખ વાતાયન જેવી અમર કૃતિઓ તેમનું સર્જન છે એકસો પિંચ્યાસી જેટલા પુસ્તકોનું વિપુલ સર્જન કરી એમના જ શબ્દોમાં એમણે ગુજરાતી ભાષાને બેઠી કરી અને દોડતી કરી બક્ષીનામા આત્મકથાના એક ભાગમાં નબળા શિક્ષકો વિશે એમણે માર્મિક રીતે કહ્યું કે ઠોઠ નિશાળિયાને પણ નબળો શિક્ષક ગમતો નથી વાચકોને શબ્દ સાથે રોમાંચ કરાવીને શબ્દની વ્યુત્પત્તિ જાણવાની માણવાની મજા બતાવી ધગધગતા શબ્દો ગુજરાતી સાહિત્યમાં જો કોઈ વાપરી શક્યું હોય તો એ એકમાત્ર ચંદ્રકાંત બક્ષી છે એની કલમ એની જીભ બંને કરવત જેવી ચીરી નાખે એસિડિક અંદાજના આ કવિએ જીવ્યા ત્યાં સુધી કોઈની તમા રાખી નથી બક્ષી કહે છે ગુજરાતી સાહિત્યના ઇનામો તેજસ્વી લોકો માટે નથી ડોસાઓ માટે છે ડોબાઓ માટે છે હું ગુજરાતી સાહિત્યના બ્લેક લિસ્ટમાં છું મારી બસો જેટલી વાર્તામાંથી કોઈને ઈનામ નથી મળ્યું હું અહંકારી માણસ છું પરંતુ મારો અહંકાર મારા માટે ઓમકાર છે તારીખ પચીસ માર્ચ બે હજાર છના રોજ વાચકોના હૃદયસ્થ લેખક ચંદ્રકાંત બક્ષીએ અનંતની વાટ પકડી બક્ષીબાબુએ કહ્યું છે કે એક સાંજે હું ચાલ્યો જઈશ ધુમાડો પહેરીને ફક્ત બાલ્કનીના તડકામાં મારો સલ્ફ્યુરિક મિજાજ તરતો રહેશે એકદમ સાચી વાત છે બક્ષીબાબુ